આખા વિશ્વની અંદર અત્યારે એક વાત ચાલી રહી છે, સેવ વોટર, સેવ ઇલેક્ટ્રિસિટી, સેવ ટ્રી, સેવ ટાઈગર, ચાલે છે ને, સેવ મની, આપણા ઇન્ડિયામાં તો ચાલે છે, સેવ મની, સેવ વોટર, બધું સેવ, બટ સેવ સંસ્કારની ક્યાંય વાત જ નથી. સંસ્કાર જાય ખાડામાં, અને સંસ્કાર જો ખાડામાં ગયા તો તમે પણ ખાડામાં, તમે નરકમાં, જીવતે જીવતા તમે નરકમાં હશો. તમારા સંસ્કારને તમે પકડી રાખ્યા હશે તો તમે ગમે તેવી ગરીબીની વચ્ચે પણ તમને એમ લાગતું હશે કે હું સ્વર્ગમાં છું. આઈ મીન હેવન. સ્વર્ગ એટલે બીજું કઈ નહીં, તમારા જીવનમાં સંસ્કારોનું પાલન કરવું, એનું નામ સ્વર્ગ છે. બટ હું સંસ્કારની વાત કરું છું, આજે સંસ્કારના અગ્નિ સંસ્કાર થઈ ગયા છે, રાઈટ? શું આ સંસ્કારો ખતમ થવા માંડ્યા છે? અહીંયા જરાક હસબન્ડ અને વાઈફને વાંકવું પડે ને ફટાક દઈને ડિવોર્સ, નથી રહેવું, છૂટા થઈ જાઓ. હું અહીંયા બેઠેલા હોઉં ને પૂછું છું કે તમારા મા બાપે ક્યારે ડિવોર્સ લીધા? એ બંને વચ્ચે ક્યારે વાંકવું નતું પડતું? પડ્યું હશે કે નહીં પડ્યું હોય? બધા જ અબોલા લીધા હશે, બધા જ તમારી મમ્મી રિસાઈને પિયર ગઈ હશે, હશે કે નહીં? બધું જ થયું, પણ એ થોડાક દિવસ માટે ફરી પાછા કામે ચડી જતા હતા. આપણી આ સંસ્કૃતિ નથી ડિવોર્સ લઈ લેવા, આપણી આ સંસ્કૃતિ નથી કે પતિને છોડી દેવા. તમે ક્યારે તો તમારી માને પૂછજો, મમ્મા પપ્પા તરફથી તને ક્યારેક વધારે પડતું પ્રેશર થયું હોય, પપ્પાએ તને બહુ પ્રોબ્લેમ આપી દીધા હોય, એ વખતે તને ક્યારે સ્યુસાઇડ કરવાનો વિચાર આવ્યો? ના પાસ, એટલે જિંદગીમાં નેવર. અને તમે આ તો સારું છે, 12th માં નીકળી ગયા, હા, નહી તો કાંકરિયા પાસે ઉભા રહેવું પડે પોલીસ ને, સાવ સાવ આટલા આટલી હદે નીચે ઉતરી જાઓ તમે. ચલો હવે તો તમારી શરૂઆત છે, હવે સીએ ની અંદર તમે, જરૂરી નથી કે તમે ફર્સ્ટ ટ્રાયલ ની અંદર જ નીકળી જાઓ, ક્યારેક બે વાર કે ત્રણ વાર એક ગ્રુપ પાસ થાય તો બીજું ગ્રુપ ક્લિયર ન થાય, મે બી પોસિબલ, ત્યારે શું કરવાનું? હિંમત હારી જવાનું, થાકી જવાનું? કરોડિયો જોયો છે, શું કરે છે? આવે તો ને ચડતા, હા, અને હરિવંશરાય બચ્ચન ની કવિતા યાદ છે, કોશિશ કરને વાલો કી વેરી ગુડ, ખાલી યાદ જ રાખવાની એમ. અને ગણિતમાં 100 માંથી 3 આવે ત્યારે શું થાય તમને ખબર છે? ટોરેન્ટ નું નામ સાંભળ્યું? આ ટોરેન્ટ ફેમિલીમાં અત્યારે કોણ છે? યુએન મહેતા નથી, ઉત્તમભાઈ નથી, એમના સન, યસ, સુધીરભાઈ મહેતા. અમે હમણાં સેટેલાઇટમાં ચાતુર્માસ હતા, 4 મહિના પહેલા સુધીરભાઈ મળવા આવ્યા, એમના મધર છે શારદાબેન. મેં એમની આખી હિસ્ટ્રી વાંચી, આત્મકથા, બાયોગ્રાફી, બહુ સરસ એક પ્રસંગ લખ્યો હતો. સુધીરભાઈ જયારે ગામડામાં છાપીમાં ભણતા હતા ને ત્યારે એમને 100 માંથી મેથ્સમાં 3 માર્ક્સ આવ્યા, પ્રિલિમમાં 3 જ માર્ક્સ. અને જેવું ઘરે રિઝલ્ટ બતાવ્યું, પપ્પાનો પિત્તો ગયો. પપ્પાએ તો રિઝલ્ટ જ જોવાનું હોય ને, એની પાછળના કોઈ રીઝન તો જોવાના હોય જ નહીં. લાવ તારું રિઝલ્ટ, ક્યાં આ શું છે? એક છોકરાએ પપ્પાને રિઝલ્ટ બતાવ્યું, બધામાં પાતા ફેલ, બધામાં, કોઈકમાં 30 ને કોઈકમાં 28 ને કોઈકમાં 18. બાપો એવો ગરમ થઈ ગયો, આ રિઝલ્ટ બધામાં ફેલ, તને શેના માટે મોકલું છું? ભણવા મોકલું છું કે રખડવા? પપ્પા શું થયું એ તો કયો, પણ આ તારું રિઝલ્ટ? પપ્પા મારું નથી, 25 વર્ષ પેલાનું તમારું છે. તમે પણ ઘણી વખત છે ને તમારા બાપાને એવા હેરાન કરી નાખતા. મને એક છોકરો આવ્યો કે મારા મમ્મી પપ્પા પાછળ પડી ગયા, 12th માં 90 આપતો, જોઈએ જોઈએ ને જોઈએ છે. એટલું પ્રેશર હોય છે કે નથી હોતું? પેરેન્ટ્સ નું પ્રેશર હોય, આજુબાજુ વાળાનું પ્રેશર હોય, અડધા તો તમે એમાં જ ફેલ થઈ જતા હો. છોડી દેવા જોઈએ, આ હા ઊભું થઈ ગયું છે. મને એક છોકરો કે મારે શું કરું, ચિંતા થાય છે કે હું કેવી રીતે પાસ થઈશ.
જેવો ઘરે પહોંચો બેટા બધું થઈ ગયું છે ને, બરાબર છે ને, 92 93 આમ પ્લે કાર્ડ લગાડે, આઈ હોપ 94 પોતાના સ્ટડી રૂમ ની અંદર. બસ મેં તું ત્યાં જોયા કરે છે કે અહીંયા જોયા કરે છે? આમ જોવાથી કઈ 94 ના આવી જાય, ભણવાથી જ 94 આવે છે. મને તો શું કરું પણ આખો દિવસ હેરાન કરે છે. એક કામ કર, તારા મા બાપ ની બોલતી બંધ કરી દેવીશ? મને કે બતાવો ને કોઈ રસ્તો, તું તારા મમ્મી પપ્પા બેવ બોલતી બંધ થઈ જશે. મને કે જલ્દી બતાવો. એક કામ કર, આજે ઘરે જજે, મમ્મી પપ્પા જેવું બોલવાનું સ્ટાર્ટ કરે ને બેટા આ વખતે આટલા જોઈએ જોઈએ જોઈએ, તારે કહેવાનું પપ્પા એનાથી વધારે લાવીશ. એટલે એક કામ કરો, મમ્મી પપ્પા તમારા બંનેનું 10th નું રિઝલ્ટ લાવો, અને પછી બે નું ટોટલ મારશે ને તો 90 ભેગા કરીને નહીં થાય. પછી કહેવાનું તમારા બે ના ભેગા મળીને 90 નથી થતા, અને મને એકલા તમે 95 લાવવાનું કહો છો? શાંતિ રાખો. નો ડાયવોર્સ, નો સુસાઇડ, ઇટ્સ નોટ અવર કલ્ચર. આપણું કલ્ચર શું છે? સહન કરવું. આપણું એ કલ્ચર નથી. પેટમાં આવેલા બાળકને ખતમ કરી નાખવું એ આપણા આપણા દેશનું કલ્ચર નથી. નોટ એબોર્શન. વી બિલીવ ઇન એડોપ્શન, નોટ ઇન એબોર્શન. જરૂર પડે તો કોઈ અનાથ આશ્રમના બાળકને લાવીને મોટો કરશો, પણ ત્યારે અમારા પરિવારમાં કૂકના પેટમાં આવેલા બચ્ચાને અમે ખતમ કરવા માટેનું પાપ તો નહીં જ કરે. રેગન નું નામ સાંભળ્યું? રેગન, એ અમેરિકન એક્સ પ્રેસિડેન્ટ રિચાર્ડ રેગન. રેગનના સમયની અંદર એબોર્શન એટલું બધું ફૂલ સ્પીડમાં ચાલતું હતું. એ જ વખતે 20 મિનિટની એક વિડીયો બનાવવામાં આવી, એક બાળક માના પેટમાં હોય ત્યારે એમાં જીવ ક્યારથી હોય છે એ બતાવવા માટે. અને એ વિડીયો, એ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ જેને કહી શકાય, 20 મિનિટની રેગને જોઈ, અને રેગને જોયા પછી ડિક્લેર કર્યું. એ ફિલ્મનું નામ હતું ધ સાયલેન્ટ સ્કીમ, મૂંગી ચીઝ. એને ડિક્લેર કર્યું કે એબોર્શન ક્યારે કરવું ન જોઈએ, કારણ કે બાળક જ્યારથી પેટમાં આવે છે ને ત્યારથી એનામાં જીવ હોય છે. આ જીવ છે ને એ આપણું કલ્ચર, એટલે આપણી સંસ્કૃતિ. એબોર્શન આ દેશની સંસ્કૃતિ નથી, એબોર્શન જૈનોની સંસ્કૃતિ નથી, ડાયવોર્સ જૈનોની સંસ્કૃતિ નથી, ડાયવોર્સ કોઈની સંસ્કૃતિ નથી, સુસાઇડ આ દેશની નહીં, કોઈ દેશની સંસ્કૃતિ નથી. અને હજી એક છેલ્લી વાત કરો, ઉંમર લાયક થઈ ગયેલા મા બાપને ઘરડા ઘરમાં મૂકી દેવા એ સંસ્કૃતિ છે કે વિકૃતિ છે? નક્કી, ચાહે ગમે તેવી પરિસ્થિતિ હશે, અમે અમારા મા બાપને ભગવાનની માફક એમની સેવા કરશું, પણ ત્યારે અમે એમને ઓલ્ડ એજ હોમની અંદર તો નહીં જ. જે મા બાપ જન્મ આપ્યો, હવે એને જ્યારે જરૂર પડી ત્યારે તમે એને જખમ આપો છો. તમે જન્મ્યા ત્યારે જેણે તમને ગોદ આપી, મોટા થયા પછી તમે તમારા મા બાપને દગો આપવાનું બંધ કરો. ગોદનું ઉલટું શું થાય? દગો. તમે દગો આપો. એક માં પોતાના પેટની અંદર એક સાથે બે બાળકોને મોટા કરે છે કે નથી કરતી? બિન્સ આવે કે ના આવે? આવે. કોઈ માએ ડોક્ટરને, ગાયનેકોલોજીસ્ટને એમ કીધું ખરું કે એકને અંદર એબોર્શન કરી નાખો ને એકને જીવતો રાખો? નેવર. માં એમ કહે છે કે એક ના બે નહીં, ત્રણ હશે તો ત્રણને જન્મ આપો. એક માં પોતાના પેટની અંદર એક સાથે બે બાળકને ઉછરી શકે, અને તમે બે ભાઈ ભેગા થઈ મોટા થયા પછી તમારા મા બાપના વારા પાડતા હોય છો. 6 મહિના તારે ત્યાં, 6 મહિના મારે. આ સંસ્કૃતિ જ. ચંપકલાલ વ્યાસે બહુ સરસ વાત લખી છે, પિતાની ઝૂંપડી મધ્ય પુત્ર 5 વસી શકે, પુત્રના 5 બંગલામાં એક બાપ રહી શકે ખરો? એક બાપ પોતાની નાનકડી ઝૂંપડીમાં 5-5 દીકરાને મોટો કરી શકે, અને 5 દીકરા ભેગા મળી એક બાપને સાચવી નથી શકતા. વર્ષો પહેલા હું ખાનપુર એરિયો છે ને, ખાનપુર ત્યાંથી પસાર થતો હતો. મારી સાથે તમારા જેવા કેટલાક યુવાન મિત્રો હતા. મને કે મારા સાહેબ તમને એક ઘટના જોવી છે. મેં કીધું શું? આવો. અને એક અપાર્ટમેન્ટના 1st ફ્લોર પર લઈ ગયા.
અમે તો જૈન સાધુ, અમે તો રસોઈ પણ ના બનાવીએ. તમારા ઘરની ભિક્ષા લઈને અમારે અમારું ભોજન કરવાનું હોય એટલે અમે એન્ટ્રી મારી, એટલે અમે કીધું ધર્મ લાભ એટલે ભિક્ષામ દહી. 75 વર્ષનો એ બાપે મને કીધું, મહારાજ શેની ભિક્ષામ દહી? ભિક્ષા બનાવવા માટે અમારી પાસે વાસણ નથી તો તમને ભિક્ષા ક્યાંથી આપે? હું ચમક્યો. મેં કીધું કોણ કોણ? અમે બે, તમારા દીકરા ત્રણ. ક્યાં છે? સાંભળજો, બની ગયેલી ઘટના તમને કહું છું કે આ 75 વર્ષનો બાપ મને કહે છે કે મારા સાહેબ, મારા ત્રણ દીકરા છે, એક એકના એક એક બંગલા છે, નવરંગપુરામાં રહે છે અને એક એકને ઘેર બે બે ગાડી છે. મારા એક દીકરાને ઘેર બે ગાડી, ત્રણે ત્રણ દીકરાને બંગલામાં ફરવા માટે બે બે ગાડી છે, અમારે ઘેર રસોઈ કરવા માટે થાળી પણ. મારા યુવાન મિત્રોને કીધું કે બીજા બધા કામ પડતા મૂકો, જાઓ બજારમાં અને એમને જરૂરિયાતનું જેટલું પણ સીધું સામાનની જરૂરિયાત હોય ને, થાળી વાટકા વાસણ ચમચી તપેલા તપેલી જે પણ હોય બધું લઈ આવો, પૈસાની વ્યવસ્થા થઈ જશે, એની ચિંતા તમે નહીં કરો. 75 વર્ષનો બાપ અને 70 વર્ષની માં ઘરની અંદર જાણે ભિખારી કરતા પણ બદતર સ્થિતિમાં બેઠા હોય, એ ત્રણ દીકરાને તો આપણે સમજાવી નહીં શકીએ. હવે આજથી આ બંને જણા તમારા મા બાપ સમજી લેજો અને તમારે એમને સંભાળી. મિત્રોએ સંભાળી, આપણા દેશની આ સંસ્કૃતિ નથી. મા બાપ મોટા થાય, હરા માળકાના થઈ જાય, એમને હાથ પગ ચાલતા ના હોય એટલે એને ઘરડા ઘરમાં મૂકી આવવાના. આ કઈ પાંજરાપોળ છે? પાંજરાપોળ ની અંદર જે પશુ હવે કામ ન કરતું હોય ને એને મૂકી શકાય એ બરાબર છે, પણ મા બાપ બ્રેન હેમરેજ થઈ જાય ને અને કદાચ 25 વર્ષ સુધી એક જ પથારીમાં પડ્યા રહે ને, તો તમારી જવાબદારી, તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું મારા મા બાપને ભગવાનની જેમ સાચવીશ. આ તમારી સંસ્કૃતિ. અને એક છેલ્લી વાત કરું સંસ્કારના વૈભવ માટે, ખાસ કરીને ઇન્ડિયા કરતા અમેરિકન લોકો માટે કહું છું. શિકાગો વાળા બરાબર સાંભળજો, તમારા બાળકને તમે આખા દિવસમાં સમય કેટલો આપો? 12 કલાક સુધી બિઝનેસ ની અંદર, 14 કલાક સુધી ધંધાની અંદર, 15 કલાક સુધી સર્વિસ ને જોબ કરનારા પાસે તમારા બાળકો માટે સમય ખરો? આ દેશની સંસ્કૃતિ હતી કે સૂતા પહેલા આખું ઘર ભેગું થાય, બધા સાથે ભગવાનનું ભજન કરતા અને એકબીજાની સાથે વાતો કરતા, આખા દિવસની વાતો થાય. દાખલા તરીકે આજનું પ્રવચન સાંભળ્યું હોય, તમે ઘરે જઈને તમારા પેરેન્ટ્સને વાત કરશો ખરા? ગુડ. આ સંસ્કૃતિ, સાંજ પડે ભેગા થાય. આજે એવી વિકૃતિ આવી છે, તમારું ઘર જો કદાચ મોટું હોય, તમારા બે ભાઈના, તમારા બે બહેનના જો બેડરૂમ પણ અલગ અલગ હોય ને અને તમારે બંનેને કામ હોય ને, તમે બે ભાઈ બેડરૂમમાંથી બહાર નથી આવતા. યુનિનોર ટુ યુનિનોર ફ્રી, રિલાયન્સ ટુ રિલાયન્સ ફ્રી, અંદર અંદર કામ પતાવી દો. આખા દિવસમાં પરિવાર સાથે તમે 1/2 કલાક પણ જો બેસવા તૈયાર ના હો, આ સંસ્કૃતિ જ. આખું ઘર સાથે મળીને ભોજન કરતો, ચાહે ઇન્ડિયા હોય કે ચાહે અમેરિકા હોય, જરાક બોલ્યો, આખા દિવસમાં એક વખત બધા ભેગા મળીને ભોજન કરતા હોય આખું ફેમિલી, એમાં કેટલા ફેમિલી છે? એટલે હોટલમાં જતા લાગો છો રોજ, ઘરમાં શું વાત છે? વેરી ગુડ. મને ખબર છે, અમે તો ઉડાવ્યા વગર ખાઈ. જે ઘરની અંદર આખું ફેમિલી એકટંગ સાથે બેસીને જમતું હોય ભોજન, જે ઘરમાં સવારે અથવા સાંજે ભગવાનનું ભજન સાથે થતું હોય, જે ઘરની અંદર બહાર નીકળવા ફરવા પણ નીકળવું હોય, આખું ફેમિલી સાથે નીકળે ભ્રમણ, અને જ્યાં સૂતા પહેલા બધા જ 10 મિનિટ 15 મિનિટ એકબીજાની સાથે વાતો કરે, એને શું કહેવાય? ભાષણ. ભોજન, ભજન, ભ્રમણ અને ભાષણ જ્યાં ચારે ભેગા થાય એનું નામ સંસ્કૃતિ, એનું નામ ભારત. અંડરસ્ટુડ? એક વાર સાથે બેસો તો અંદર ની વાતો બહાર આવશે. અંદર ને અંદર મૂંઝાતા હશો તો કોઈ તમારા મોઢામાં આંગળી નાખીને પણ વાત કઢાવશે. ઘણી વખત તમે તમારી વાત કોઈની સાથે શેર નથી કરતા, અંદર ને અંદર ડીપ
ડિપ્રેશનમાં ચાલ્યા જતા હો છો, ટ્વેલ્થ અને FY ની અંદર રહેનારો છોકરો આમ તરવરાટ વાળો હોવો જોઈએ, એની માફક એને જોઈએ તો જાણે દિવેલ પીને આવ્યો ને સવારના પોરમાં. અલ્યા દૂધ ન પીએ તો કઈ નહીં, પણ દિવેલ પીધેલા જેવું મોઢું હું કામ લઈને આવ્યો છું? સવારમાં તાજગી ન હોય કારણ તમે અંદર અંદર કઈ ખોડાઈ રહો છો. રોજ તમારા બાળકને, હું આ અમેરિકન વાસીઓને કહું છું, દેશવાસીઓ, 20 મિનિટ કમસે કમ તમારા બાળક સાથે 20 મિનિટ બેસો. હું તમને કહું છું, તમે તમારા મા બાપ સાથે 20 મિનિટ બેસો. અમેરિકાના છોકરો, એના પપ્પાને એને કીધું, પપ્પા પપ્પા તમે જોબ કરો છો, તમને મહિને કેટલા ડોલરનો પગાર છે? બાપ કે શાંતિ રાખ, તું વળી મને પૂછવા કોણ આવ્યો? તમે અચાનક તમારા પપ્પાને પગારનું પૂછો તો એમ જ કહે, તારે શું કામ છે, તારે કેટલા જોઈએ છે? શાંતિ રાખ, તારે મારામાં માથું નહીં મારવાનું, હું તારામાં માથું મારું છું. છોકરો કે પપ્પા મહિનાનું ના કહ્યું કાંઈ નહીં, વન ડે પર ડે મેં તને ના પાડીને શું કામ તું બકબક કરે? પપ્પા પ્લીઝ, એક આર ના તમને કેટલા ડોલર મળે છે? બાપને થયું કે આ છેડો નહીં છોડે. એને કીધું, બેટા મને એક આર ના $20 મળે છે. અચ્છા, એક મિનિટ ઉભા રહ્યો. છોકરો ગયો પોતાના બેડરૂમમાં, ડ્રોઅર ખોલ્યું અને કાઉન્ટ કરવાનું શરૂ કર્યું. $10, ઓનલી $10. ગયો કિચન રૂમમાં, મમ્મા મમ્મા મને પ્લીઝ $10 આપને, પછી હું તને પાછા આપી દઈશ. માં વિચારમાં પડી, આટલા નાના છોકરાને $10ની શું જરૂર? કેમ, તારી પીગી બેંકમાં પડ્યા લઈ લે? નહીં, એનાથી વધારે પ્લસ જોઈએ છે, મારા ટેન, તારા ટેન, તારા ટેન, પછી તને આપી દઈશ. માએ $10 આપ્યા, કેટલા થયા? અને $20 લઈને એ પપ્પા પાસે ગયો, પપ્પા આ $20 લ્યો અને એક કલાક હવે તમે મને પણ આપતા જાઓ. અન્ડરસ્ટુડ? કેવી દરિદ્રતા હશે! આખા દિવસમાં એક બાપ પોતાના દીકરાને કલાક પણ ન આપી શકે, એ દીકરો એમ કે છે, પપ્પા મને રૂપિયા નથી જોઈતા, મને પૈસા નથી જોઈતા, મને ડોલર નથી જોઈતા, તમારો એક કલાક જોઈએ, જ્યાં તમારી ગોદમાં બેસું અને હું તમારા મોઢે સ્ટોરી સાંભળું. અમારા નાના મહારાજ છે, સંન્યાસ દીધાને હજી તો એમને 16 મહિના થયા છે, પણ એમને ઈચ્છા થાય કે હું તમારી પાસે બેસું, તમે મને સ્ટોરી સંભળાવો. હું એમને ક્યારેક સ્ટોરી સંભળાવું, ક્યારેક જોક સંભળાવું. એ કઈ અમારા દીકરા તો નથી ને, કોકરા દીકરા છે, અમારી પાસે આવીને જીવન સમર્પિત કર્યું છે. તો તમારા મા બાપ પાસે તમને ઈચ્છા ન થાય, તમારા દીકરા જ્યારે પણ મોટા થશે ત્યારે એને ઈચ્છા હશે, મારા પપ્પા મારી ક્યાર કરે. નંબર એક આ સંસ્કાર છે. નંબર ટુ, જેમ સંસ્કારનો વૈભવ છે એમ નંબર ટુ સંતોષનો વૈભવ છે. વોટ મીન સંતોષ? કોઈનું નામ હોય તો ઉભો નહીં થઈ જાય. મેં એક ઠેકાણે પૂછ્યું, ઉભો થઈ જાય, આઈ એમ સંતોષ. જે મળ્યું એ ઓછું લાગે એને અસંતોષ કહેવાય, જે મળ્યું એ ઇનફ લાગે એનું નામ. એક વાક્યની જ ડેફિનેશન છે, એક જ સમજાય. એટલે 50% મળે તો સંતોષ છે, નહીં ચાલે ત્યાં. આ રૂપિયાની બાબત છે, સ્વર્ગની બાબત છે. વધારે પડતા રૂપિયા જેની પાસે હોય સ્વર્ગ, આવી વ્યાખ્યાને બાજુ પર મૂકો. મારા નસીબમાં જેટલા લખ્યા છે એટલામાં મને સંતોષ છે, તો તમે ક્યાં છો? સ્વર્ગમાં છો. બાકી બાકી કેટલા મળે તો તમે રાજી? ચાલો જલ્દી બોલો. જો માર્ક્સની બાબતમાં તો તમને ખબર છે, 100માંથી કેટલા, વધુમાં વધુ 101 તો આવવાના નથી જ. મને આવ્યા હતા, હું જ્યારે 8માં હતો ને ત્યારે મને 25માંથી 26 આવ્યા, 25માંથી 26. હું એ ચકરાઈ ગયો, મેં કીધું આ શું થયું. એવું બીજું કાંઈ નહોતું, અમારા ટીચરની મિસ્ટેક થઈ ગઈ, એણે પરીક્ષાનું પેપર ભૂલમાં 26 માર્ક્સનું કાઢ્યું હતું. એમણે કાઉન્ટ નહોતું કર્યું અને કોઈએ કાઉન્ટ નહોતું કર્યું, પણ જ્યારે આખે આખું પેપર ચેક થયું ત્યારે એ ટીચરે 25 વખત ચેક કર્યું, કાઉન્ટ કર્યું કે આ 25માંથી 26 કેમ થાય છે. પછી એમને ખબર પડી કે મેં ક્વેશ્ચન જ 26 માર્ક્સના પૂછ્યા છે, તો આન્સર કેટલા આવવાના?
હા 25 માંથી 26 લખવું પડ્યું એમને. અમે તો આવા પેપર કઈ સાચવતા નથી ને, તમે કહેશો પેલા બતાવો બધે માનીને. પણ હું તમને કહેવા માંગુ છું, તમારી ડેરિંગ એ હોવી જોઈએ, શોર્ટકટ મત શોધો જિંદગીમાં. બધે જ જગ્યાએ તમે લોકો શોર્ટકટ શોધો છો ને, રૂપિયા કમાવામાં શોર્ટકટ, માર્ક્સમાં પાસ થવામાં શોર્ટકટ, શોર્ટકટ શોધવાના. તમારી ડેરિંગ એ હોવી જોઈએ કે 10 માર્ક્સ આપે, 10 ક્વેશ્ચન હોય અને એમાં લખ્યું હોય નીચેના 10 માંથી કોઈ પણ 5 લખો. તમે શું કરો? ઇઝી જ લખી નાખો. નીચેના 10 માંથી કોઈ પણ 5ના જવાબ આપો તો 5ના જ આપો ને, અને એ પણ ઇઝી ને. એક ભાઈ એવા હતા, એને 10-10 લખીને કીધું, ઉપરના 10 માંથી કોઈ પણ 5 ચેક કરો. યસ, આ ડેરિંગ, આ પાવર. હું એ જોવા માંગુ છું તમારી પાસે. શોર્ટકટ મત શોધો જિંદગીમાં, સંઘર્ષોની વચ્ચે તમારે આગળ વધવાનું છે. સચિન તેંડુલકર નું તો નામ સાંભળ્યું છે ને? આ સચિન તેંડુલકર એમને સચિન તેંડુલકર નથી થયો, એ અમે મુંબઈ દાદરમાં રહેતા હતા, શારદાશ્રમ સ્કૂલની અંદર ભણતો હતો, અને એ વખતે બે સ્કૂલ વચ્ચેની ક્રિકેટ હતી. હુ ઇઝ ઇઝ ધ કોચ? રમાકાંત આચરેકર. આ રમાકાંત આચરેકરે એને કીધું તું કે તારે આજે રમવાનું છે. સચિન રમવાને બદલે બેસી ગયો ગેલેરીમાં અને મેચ જોવા લાગ્યો. સાંજ પડી, રમાકાંત આવે, એને પૂછ્યું કેમ સચિન રમ્યો? સચિને કીધું, સર આજે રમ્યો નથી, આજે હું મેચ જોતો હતો. જ્યાં આટલું કીધું ત્યાં રમાકાંત ઊભા થયા, એક ડાબા હાથની જમણા ગાલ ઉપર દઈ દીધી, એટલી જોરથી થપ્પડ મારી. સચિન કહે છે કે મારા હાથમાં સાંજનું ખાવાનું ટિફિન હતું, એ ટિફિન ઉછળીને 10 ફૂટ દૂર પડી. સચિન ટિફિન લેવા ગયો, વાકો વળી ટિફિન લીધું, રમાકાંત નજીક આવ્યા અને પછી પાછળ હાથ પસવારતા કીધું, સચિન હું નથી ઈચ્છતો દુનિયા રમે અને સચિન ક્રિકેટ જુએ, દુનિયા રમે અને સચિન ક્રિકેટ જુએ એવું હું નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે સચિન રમે અને દુનિયા એને. પછીનો ઇતિહાસ તમારી સામે છે. 24 વર્ષ સુધી સચિને પીચની ઉપર જે રીતના ફટકાઓ માર્યા, દરેક વખતે એને રમાકાંતને યાદ કર્યા હતા. અને તમને ખબર હશે, એકાદ બે વર્ષ પહેલા જ રમાકાંત જ્યારે ઓફ થયા, ત્યારે એ સચિને પોતાના કંધા ઉપર પોતાના સરની નનામી ઉચકીને જિંદગીમાં ક્યારેય આગળ વધવાના શોર્ટકટ હોતા. બોલો કેટલા મળે તો રાજી, જલ્દી ટાઈમ થઈ રહ્યો છે. આપણો તો દિવસ શરૂ થાય છે, શિકાગોમાં હવે નાઇટ શરૂ થાય છે. જલ્દી કેટલા મળે તો તમને રાજી. જો હું કઈ આપવાનો નથી હો ને, તમે તો અત્યારે સોચમાં પડી ગયા કે જો માગવા છે તો પછી પૂરે જ માગી લેવો. બોલશો આમ કેટલા મળે તો રાજી? તમે અનગિનત નહીં, આંકડો બોલો. નો બાઉન્ડ્રી, નો લિમિટ, અનલિમિટેડ કંપની. કેટલા? સાચું કહું, તમારા મા બાપ છે ને પેલા ગામડામાં રહેતા હતા, બરાબર છે? ત્યાંથી ક્યાં આવ્યા? શહેરમાં. હવે શહેરમાં પણ કદાચ લક જોર મારે તો એમને ક્યાં જવાની ઈચ્છા થાય? અબ્રોડ. અને અબ્રોડ ગયા પછી પણ કોઈ કે હવે તમને મૂન ઉપર લઈ જાઉં છું, જાય કે ના જાય? તમે ભેગા હો એટલે કે ચલો ને પપ્પા, હવે અબ્રોડ પણ પૂરું થઈ ગયું, હવે ચાંદ ઉપર. આમ તો ચાંદ ઘણા દેખાડ્યા પણ કોઈ બતાડ્યા નથી, લઈ નથી ગયા, ખાલી દૂરથી દેખાડ્યા. હવે અમને ચાંદ દેખાડો નહીં, ચાંદ ઉપર લઈ જાઓ. આજે ચાંદ પર લઈ જાય, કાલે મંગળ પર લઈ જાય તો અમારી સંતોષ થવાનો ખરો? કેટલા મળે તો રાજી. મેં ઠેકાણે પૂછ્યું, મને કે પેટ ભરાય એટલું. મેં કીધું પેટ તો ભરાય જ છે ને. મને કે ગામડામાં હતા ત્યારે પેટ ભરાય ત્યારે રાજી હતા, પણ પછી થયું કે એકલા પેટથી નહીં ચાલે, પેટી પણ જોઈશે. પેટી એટલે સમજો છો ને? હા, એટલે પેટી માટે શહેરમાં આવ્યા, પેટી મળી ગઈ, હવે પટારા ભરવા છે. તમારી ભાષામાં એને કબાટ કહેવાય, સમજી ગયા? આ બધું કોડવર્ડમાં ચાલે છે આપણે. અને મેં કીધું ચાલ પટારા ભરાઈ ગયા, હવે તો કે હવે ખટારા ભરવા છે.
તમને છે ને સુખી કેમ કરવા, એક પ્રશ્ન છે. એક કે ગાડી ન હોય ને ત્યાં સુધી કહે ગાડી નથી, ગાડી નથી. ઓકે, ગાડી આવી ગઈ તો કે નવી નથી, આ તો જૂની ગાડી છે. ઓકે, તમારા પપ્પા નવી લઈ આવે તો કે બાજુવાળા પાસે જેવી છે ને એવી નથી, તમને સુખી કેમ કરવા. એક ભાઈનું પિયર વલસાડ હતું, સાસરું. એટલે એની વાઈફ અવારનવાર વેકેશનમાં જાય ને વલસાડ, તો વલસાડ ગઈ અને ત્યાંથી પાછી આવી ત્યારે કેરી લેતી આવી. પછી કે જોયું મારા પપ્પાએ તમારા મને કેરી મોકલી. મારા પપ્પાએ આ લોકો ચાર વાર સંભળાવે પછી. એટલે આનો પિત્તો ગયો, એક જ ઝાડની કેરી મોકલીને. તારા પપ્પા પાસે તો આવા 15 ઝાડ છે, બીજા ઝાડની કેરી મોકલી. ઓલીને થયું કે ચલો બીજી વાર એવું કરશું. બીજી વાર પિયર ગઈ તો પાછી લઈ આવી. જો આ 10 ઝાડની અલગ અલગ કેરી, આ આફૂસ, આ પાયરી, આ લંગડો, આ રત્નાગીરી, આ દેવગઢ, ખાલી કેરી જ મોકલી ને. તારા પપ્પા પાસે સંતરાના ઝાડ છે, મોસંબીના ઝાડ છે, ચીકુના ઝાડ છે. તારી ભલી થાય, તને કઈ સંતોષ બંતોષ જેવું છે કે નહીં? તો એ ત્રીજી વાર જયારે પિયર ગઈ ને ત્યારે આ બધું રેતી આવી. એને એમ કે હવે તો રાજી થશે. જોયું આ વખતે તમારા માટે બધી વાત બરાબર. વાડી તો એને પોતાની પાસે જ રાખીને વાડી આપી મને. યાદ રાખજો, દૂધમાં વધુ પડતી સાકર આવે તો એ દૂધનો સ્વાદ બેસ્વાદ થઈ જાય છે. જિંદગીમાં જરૂર કરતા વધારે સંપત્તિ જ્યારે આવે છે ને ત્યારે જીવન બરબાદ કરી દે છે. કેટલા જોઈએ એનો કદાચ આન્સર તમે ન આપી શકો તો કાંઈ નહીં, આટલું યાદ રાખજો કે તમારી જરૂરિયાત કરતા વધારે જ્યારે પણ તમારી પાસે થશે ને, તમને જો એને વાપરવાનો કોઈ રસ્તો તમારી પાસે નહીં હોય, તમારું જીવન બરબાદ થઈ જશે. અતિવૃષ્ટિ શબ્દ સાંભળ્યો છે? મતલબ વધુ પડતો વરસાદ. તો વધુ પડતો વરસાદ થાય ત્યારે વધુ પડતો પાક થાય કે નુકસાન થાય? વધુ પડતું. જેમ વધુ પડતો વરસાદ વધુ પડતું નુકસાન કરે છે, એમ વધુ પડતા રૂપિયા પણ વધુ પડતો નુકસાન. વધુ પડતી સંપત્તિ સુખી નથી બનાવતી, દુખી બનાવે છે. તમારા જીવનમાં જેટલા પણ વ્યસનની શરૂઆત થાય તો સમજો કે રૂપિયો વધ્યો છે એની નિશાની છે. જેમ રૂપિયો વધે છે એમ નખરા વધે છે, જેમ રૂપિયો વધે છે એમ વ્યસન વધે છે, જેમ રૂપિયા વધે છે જલસા વધે છે. ગરીબ પણ પાપ કરે, શ્રીમંત પણ પાપ કરે છે. ગરીબો કોઈ પાપ નથી કરતા એવું મત માનજો, પણ ગરીબના પાપ લાચારીના છે. એ ગરીબ માણસ અનીતિ કરે, ચોરી કરે તો એની લાચારી છે. શ્રીમંત માણસ જ્યારે પાપ કરે છે ને, લોભ છે, લાલચ છે. નીડ એન્ડ ગ્રીડ, અંગ્રેજીમાં બે શબ્દ છે ખબર છે ને, નીડ એન્ડ ગ્રીડ. ગરીબને નીડ છે અને શ્રીમંતને ગ્રીડના પાપ અને નીડના પાપ. નીડના પાપને જી માફી આપી શકાય, ગ્રીડથી થતા પાપ એને ક્યારેય માફી ન અપાય. સાચું બોલજો, 6 કલાક સુધી તમને સળંગ ટીવી જોવાનું કહીએ તો જો સળંગ 6 કલાક થાકી જાઓ કે ના થાકી જાઓ? ઓકે, તમને એમ કહે 12 કલાક મોબાઈલ પકડીને બેઠા રહ્યો, 12 કલાક જો કરો કરો વાત કરી શકો નહીં. તમને રોજ 7 દિવસ સુધી તમારી થાળીમાં એકનો એક પેંડો આપ્યા જ કરે, આપ્યા જ કરે, સવારે બપોરે સાંજે. ખાવ ખરા, તમે તમારી મમ્મીને શું કે, તને કઈ બીજું આવડે છે કે નથી આવડતું? નહીં તો હું તને રેસીપી શીખવાડી દઉં, ગુસ્સો થઈ જાય કે ન થઈ જાય? અને તમને એમ કે 24 કલાક તમારે ક્રિકેટ રમવાનું, 24 કલાક રમી શકો? 24 કલાક ક્રિકેટ ન રમી શકાય, સળંગ 6 કલાક ટીવી ન જોઈ શકાય, સળંગ 12 કલાક મોબાઈલ પકડી ન શકાય અને 7 દિવસ સુધી એકની એક મીઠાઈ ન ખાઈ શકાય. પણ હું તમને કહું, જિંદગી સુધી કદાચ તમને કમાવાનું કહીએ તો તમે થાકો ખરા? નહીં થાકો. આ એક એવો રસ છે, એવો રસ, ઇન્ટરેસ્ટ, અર્નિંગ. ભલે લર્નિંગમાં કાંઈ નથી પણ અર્નિંગ તો જોઈએ, અને લર્નિંગ વગરનું અર્નિંગ બર્નિંગ સિવાય બીજું કંઈ આપે જ નહીં. ફર્સ્ટ લર્નિંગ, નોટ ફોર સીએ લર્નિંગ, લાઈફ. લાઈફના કેટલાક ક્લાસીસ, લેસન્સ
આ જો લર્નિંગ નહીં કરો પછી જે અર્નિંગ થશે ને એ બર્નિંગ સિવાય કાંઈ જ નહીં આવે. સાચું બોલો. મેં હમણાં તમને કીધું કે જિંદગી સુધી કદાચ કમાવાની વાત કર્યો તમે થાકો એમ નથી. તમે જે દિવસે કમાવાની શરૂઆત કરશો એ દિવસે તમે બાઉન્ડ્રી બનાવશો. રૂપિયા કેટલા કમાવા એની બાઉન્ડ્રી નહીં, કેટલા વર્ષ સુધી કમાવું એની બાઉન્ડ્રી. ક્યાંક અટકો, ક્યારેક અટકો. અમારા આચાર્ય છે રત્ન સુંદર સુરી, એમનું એક સરસ પુસ્તક છે ક્યાંક અટકો ક્યારેક અટકો. ક્યાંક એટલે હાઉ મેની, હાઉ મેની, અને ક્યારેક એટલે કઈ ઉંમરની અંદર તમારે રિટાયરમેન્ટ લેવું. મેં એક ઠેકાણે પૂછ્યું રિટાયર ક્યારે થશો, મને ભાઈ કે એક્સપાયર થશો ત્યારે. સ્મશાનમાં નહીં જઈએ ત્યાં સુધી અમે દુકાનમાં જશું, આ સંતોષ છે? આટલા મળી જાય દિવસે મારે રિટાયર થઈ જવું છે, આટલું નક્કી કરજો. પછીની જિંદગી તમે સમાજ માટે આપજો, તમારા ધર્મ માટે આપજો, તમારા દેશ માટે આપજો. આ દેશને કેટલી જરૂર છે, તમારા ધર્મને કેટલી જરૂર છે, તમારા સમાજને પણ કેટલી તમારી બધી જરૂરિયાત છે. જે સમાજે તમને શ્રીમંત બનાવ્યા હોય તમારી જરૂરિયાત છે, એના બદલામાં તમારે સમાજને કંઈક વળતું આપવું જ છે. સમાજે તમારા માટે કેટલું ઇન્વેસ્ટ કર્યું છે, તમારી ફરજ નથી કે સમાજ માટે મારે મોટા થઈને કંઈક કરવું જોઈએ. નો રિટાયરમેન્ટ. એક ગાડી લ્યો છો ને તો એમાં જેમ એક્સિલેટર હોય છે સાથે શું હોય છે, બ્રેક હોય કે ના હોય? બ્રેક વગરની ગાડી ક્યારે ચલાવો ખરા, અને ચલાવો તો શું થાય? રિટાયરમેન્ટ. અને હું તમને કહું, કોઈ ધક્કો મારીને તમને રિટાયર કરે કરતા બેટર છે કે તમે સામે ચડીને રિટાયર થાઓ. વિજય મર્ચન્ટનું નામ સાંભળ્યું છે? આ તો તમે બધા સુનિલ સચિન તેંડુલકરની સમયના છો. એની પહેલા સુનિલ ગાવસ્કરનો સિક્કો ચાલતો હતો, અને એની પહેલા આ વિજય મર્ચન્ટ. અમે એકદમ નાના હતા, મને યાદ છે વિજય મર્ચન્ટ જ્યારે 32 વર્ષની ઉંમરે રિટાયર થયો ત્યારે દાદર શિવાજી પાર્કની અંદર એનો બહુમાન સમારંભ સ્ટેજ ઉપર આવ્યો. એને હાથમાં માઇક લીધું અને જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે પહેલું સેન્ટેન્સ એનું એ હતું, અ મેન મસ્ટ રિટાયર વેન પીપલ આસ્ક વાય. અ મેન મસ્ટ રિટાયર વેન પીપલ આસ્ક વાય બિફોર ધે સ્ટાર્ટ આસ્કિંગ વાય નોટ. નહીં સમજ્યા? દુનિયા તમને વાય નોટ કે કરતા બેટર છે. તમે રિટાયર થાવ ત્યારે એમ કે વાય વાય. હા, વિરાટ કોહલી હમણાં ડિક્લેર કરી દે કે હવે હું રિટાયર થાઉં છું તો તમે વાય કયો કે ના કયો? હા, અને ધોની હજી સુધી ના થતો હોય તો વાય નોટ વાય નોટ વાય નોટ. દરેક ક્ષેત્રની અંદર, એકલા ક્રિકેટની વાત નથી, સમાજના દરેક ક્ષેત્રની અંદર અમુક એજ થાય પહેલા જ તો તમે રિટાયર થશો તો તમારા માટે વાય બોલાશે, નહીં તો ચીટકીને જ બેઠા રહેશે. 60ના 70ના 75ના આપણા અડવાણીજી, એમને કેવું પડે વાય નોટ. હાઈવે પર ગાડી ચલાવો ત્યારે જોયું છે કોઈ ગામ શરૂઆતમાં લખ્યું 30 કિલોમીટર, પછી 20, અહીંથી નડિયાદ જવું હોય 50 કિલોમીટર બરાબર, પછી 40 થાય, 30 થાય, 20 થાય, 10 થાય, પછી છેલ્લે શું આવે? નડિયાદ આવે કે ના આવે? હાઈવે પર ગાડી ચલાવો તો સ્ટેશન પર 0 આવે છે. તમારી જિંદગીના હાઈવે પર 0 ક્યારે આવશે? તમારી જિંદગીમાં તો એક જ વાત છે, આગે બઢો, આગે બઢો, આગે બઢો, બસ. ઓર હજી વધારે, હજી વધારે. અસંતોષથી મોટું આ દુનિયામાં કોઈ દુઃખ નથી, અને સંતોષથી મોટો કોઈ સ્વર્ગ. પૈસાના હિસાબ તો ઘણી વાર કર્યા, પણ એ પૈસાનો હિસાબ કરવા જતાં કેટલું ગુમાવ્યું ને એનો પણ હિસાબ કરજો. એક પૈસાની પાછળ પાગલ બન્યા એટલે દેશ છોડીને પરદેશ જવાનું થાય, ને પરદેશ ગયા પછી શું શું ગુમાવ્યું. તમે ભગવાન ગુમાવ્યા, તમે ગુરુ ગુમાવ્યા, તમે મા બાપ ગુમાવ્યા, પત્નીને ગુમાવીએ છે ને પરિવારને ગુમાવે છે. આગળ વહુ ભૂખ ગુમાવીએ, ઊંઘ ગુમાવીએ, સ્વાસ્થ્ય ગુમાવીએ, શાંતિ ગુમાવીએ, પ્રસન્નતા ગુમાવીએ છે. એક પૈસાની પાછળ પાગલ બનીએ એટલે 10-10 વસ્તુને ગુમાવવાનું આવે છે. યાદ રાખજો, એક પૈસાની પાછળ દોડો છો ત્યારે લાખો શ્વાસ તમારા ખર્ચાઈ જાય છે, બરાબર છે? લાખો શ્વાસ ખર્ચીને તમે લાખો રૂપિયા ભેગા કરશો, પણ જિંદગીનો અંતિમ સમય આવશે ત્યારે તમારે એક શ્વાસ જોઈતો હશે,
કોઈ બજારમાં 1 લાખ રૂપિયા આપશો, કોઈ મોલમાં 1 લાખ રૂપિયા આપશો, બદલામાં 1 શ્વાસ મળશે ખરો? નહીં મળે. લાખો શ્વાસ ગુમાવીને મેળવેલી સંપત્તિથી 1 શ્વાસ નથી મળવાનો. નક્કી કરો, મારે ક્યાંક અટકવું છે, મારે ક્યારેક અટકવું છે. નંબર 2, આ ધરતી પર જો સ્વર્ગ જોઈતું હોય, નંબર 1 સંસ્કાર લાવો, નંબર 2 સંતોષ લાવો, અને નંબર 3 લાસ્ટ બટ નોટ લીસ્ટ સ્નેહ લાવો. ઘણીવાર ચિકાર પૈસા આવ્યા પછી અંદરનો સ્નેહ ખતમ થઈ જતો. સ્કૂલ અને કોલેજનો તમારો ફ્રેન્ડ તમારા કરોડપતિ બન્યા પછી એ કદાચ ગરીબ હોય અને તમે બંને ભેગા થાવ, તમને એમ હાથ મલાવતા આનંદ આવશે? એ નીચું જોશે, તમે ઉપર જોઈને ચાલશો, અકળ થઈને ચાલશો. નહીં, બરાબર નથી. 4 દિન કી ચાંદની આજે છે, આવતીકાલે ના પણ હોઈ શકે. આ નસીબ અને આ ભાગ્યના લક ફરી જાય ને તો આજે આસમાનમાં ઉડો છો, કાલે ધરતી પર આવી જવું પડશે. એટલે જ કોકે સરસ વાત લખી હતી, ગમે તેટલા ઉપર જાઓ પણ તમારા પગ હંમેશા ક્યાં રાખજો? નીચે ધરતી પર. ઉઠો, ઉપર ઉઠો, ખૂબ ઉપર જાવ એની ના નથી, પણ તમારા પગ ધરતી પર. હાથને કદાચ આસમાન સુધી લઈ જજો પણ પગને તો ક્યાં રાખજો? નંબર 3, સ્નેહનો વૈભવ. જીવનમાં સ્નેહ હશે ને, એકવાર રૂપિયા નહીં હોય તો ચાલશે. સાચું બોલજો. તમે ઘરે ગયા પછી તમારા મમ્મી બેટા આવી ગયો, દીકરી આવી ગઈ, આટલું બોલે આખા દિવસનો થાક ઉતરી જાય કે ના ઉતરી જાય? ઉતરી જાય. અને તમે ઘરે જાઓ, કોઈ તમારી સામુ ના જુએ, એક તારક મહેતાના ટપુડાની સામે જોતા હોય, એક પોતાના મોબાઈલના વોટ્સએપના ચેટિંગોમાં પડ્યા હોય, તમારી કોઈ કિંમત ના હોય, 12 કલાક તમે ભણીને આવ્યા હો, 6 કલાક ક્લાસ, 6 કલાક રીડિંગ લાઇબ્રેરીની અંદર, તમારી એક્ઝામ નજીક આવવાની હોય, 12 કલાકના શ્રમ સાથે તમે ઘરે પહોંચો, તમને કોઈ એમ ના પૂછે, બેટા ખાધું તું, પીધું તું, થાકી ગયો, થોડી વાર સૂવું છે, કુછ નહીં, તમને કેવું લાગે? કેવું ફીલ થાય બોલજો. અને એની સામે ખાલી એક જ વાક્ય, આવી ગયો 12 કલાકનો બધો થાક, આવી ગયો એ બીજું કઈ નથી, સ્નેહ છે. માનો સ્નેહ, બાપનો સ્નેહ, ભાઈનો સ્નેહ, બહેનનો સ્નેહ, ભાભીનો સ્નેહ, આ સ્નેહ. સ્નેહ વગરની જિંદગી નકામી. સાચું બોલજો. એક મશીન ચલાવવું છે, ઓઇલિંગ કરવું પડે કે ના કરવું પડે? એક મીઠાઈ બનાવવી છે, ઘી નાખવું પડે કે ના નાખવું પડે? ઓઇલિંગ એટલે બીજું કઈ નહીં, ઘી એટલે બીજું કઈ, ચિકાસ, ચિકાસ એટલે સ્નેહ. એક વસ્તુ બનાવી છે તો પણ ચિકાસ વગર ના ચાલે. એક જિંદગી ચલાવવી છે, સ્નેહ વગર ચાલી શકે ખરું? ના ચાલી શકે. જ્યાં સ્નેહ છે ને ત્યાં સ્વર્ગ છે, અને સ્નેહ નથી તો શું હોય? સંઘર્ષ. અને જ્યાં સંઘર્ષ છે ત્યાં નરક છે. સંપત્તિ વગર જીવી શકાય, સ્નેહ વગર ક્યારે ના જીવી શકાય? એક વાક્યની તાકાત હોય છે. અમેરિકાની અંદર એક કપલ હતું, જોન એન્ડ જીન. આ જોન અને જીનની બહુ સરસ સ્ટોરી છે. એમવી કામત આપણા ઇન્ડિયાના જેવો બહુ મોટા વરિષ્ઠ પત્રકાર છે, એની પાસે કોઈ પણ ન્યૂ કપલ આશીર્વાદ લેવા જાય ને મેરેજ પછી, ત્યારે એ અમેરિકન કપલની એક સ્ટોરી કહેતા. જોન અને જીનના મેરેજ થયા. મેરેજ પહેલા બંને નક્કી કર્યું, ખાસ કરીને જીન. જીન એ એની વાઇફ છે ને જોન એ મિસ્ટર. અમેરિકામાં તો ખબર જ ના પડે કોણ મિસ્ટર, નામથી નહીં કપડાથી ખબર ના પડે. જીને જોનને કીધું કે જો જોન, આપણી જિંદગી બહુ સરસ રીતે ચલાવવી હોય તો એકલું એક કામ કર, આપણે બંને એક ડાયરી રાખવાની, મારી મિસ્ટેક તારે લખવાની, તારી મિસ્ટેક મારે લખવાની. જોને કીધું ઓકે. લખવામાં તો ગર્લ્સ જેટલી પાવરફુલ હોય છે એટલા બોયસ નથી હોતા, રાઈટ? મેરેજના દિવસે સાંજ પડે 12 વાગ્યે એ લોકો પોતાના બેડરૂમની અંદર આવ્યા, ત્યારે બંને એકબીજાને ડાયરી આપી. આ ડાયરી આફ્ટર 1 યર્સ, પહેલી એનિવર્સરી આવે ને ત્યારે આપણે એકબીજાને આપશું. દિવસને જતા વાર લાગે છે, ફટાફટ. તમે 12th ક્રોસ કરીને આવ્યા છો ને, તમારા 5 વર્ષ 3 વર્ષ ક્યાંય નીકળી જશે, કાંઈ ખબર નહીં પડે. હું બીજી વાર આવું તો તમે રાજી? એટલું ઓછું ભણવાનું. તો
તમે અર્લી મોર્નિંગ સાહેબ મત બોલાવજો, અમારા ક્લાસના ટાઈમ પર જ આવજો. એક વર્ષ જોત જોતામાં પસાર થઈ ગયો. મેરેજની પહેલી એનિવર્સરી આવી. જોન એન્ડ જીન સવારમાં ઉઠી ગયા. એમના મિત્રોના ફોન પર ફોન આવે છે. બધા કોલ અટેન્ડ કર્યા પછી એ લોકોએ આજે નક્કી કર્યું બપોરે બહાર જમશું, સાંજે બહાર જમશું, પાર્ટીઓ આપી, બધું પતાવી. બધા મિત્રો સાથે ઘરે આવ્યા. બધા મિત્રો ગયા 12 વાગ્યા. જોન તો ભૂલી ગયો હતો. આ બધું મેમરી છે ને આ લોકોની બહુ પાવરફુલ હોય. જીને ડાયરી કાઢી. જોન તારા ડ્રોવરમાંથી મારી ડાયરી લઈ આવ. એક પિલર પાસે બેઠા. અહીં જોન બેઠો છે, અહીં જીન બેઠી છે. જોને પોતાની ડાયરી જીનને આપી, જીને પોતાની ડાયરી જોનને આપી. જોને ખોલી. પહેલા દિવસથી ફરિયાદો શરૂ. તું ઘરે મોડો આવે છે. નંબર ટુ, તું સવારે મોડો ઉઠે છે. તું મને કામમાં કોઈ હેલ્પ નથી કરતો. તું તારા કપડાં પણ સરખા ઘડી નથી વાળતો. હું તમારી જ વાતો કરું છું. આ બધી બધું એમને મૂકીને આવો છો ને? તમારી માં છે કે નોકરાણી છે? તમારું કામ તમે જાતે ના કરી શકો? આ જીને લખ્યું છે જોન ને કે તું તારા કપડાની ઘડી નથી વાળતો, ઇસ્ત્રી નથી કરતો, તું તારા ચપ્પલ જાણે ત્યાં મૂકે છે, સન્ડે ના દિવસે પણ તું મને હેલ્પ નથી કરતો. એક દિવસ એવો નતો કે એમાં ફરિયાદ નતો. અને જોન વાંચતો જાય ને ખડખડાટ તમારી માફક હસતો જાય. અને આ બાજુ જીને ખોલ્યો. આખો જાન્યુઆરી ખાલી, ફેબ્રુઆરી ખાલી, માર્ચ એપ્રિલ ને મે ખાલી. ઓલીને થયું કે આનું ખાલી લાગે છે. જૂન જુલાઈ ઓગસ્ટ નીકળી ગયા, સપ્ટેમ્બર ઓક્ટોબર, એને થયું કે આ ભૂલમાં બીજી ડાયરી આવી ગઈ હશે. ના ના, અંદર તો લખ્યું છે પાછું, માય ડાર્લિંગ જીન. અંદર તો કઈ પાછું આવતું તો કઈ નથી. ઓક્ટોબર ને નવેમ્બર ગયું, ડિસેમ્બરના 30 પાના ગયા. 31મી ડિસેમ્બરનું પેજ આવ્યું. એમાં છેલ્લા પેજ ઉપર છેલ્લી લાઈનમાં એક વાક્ય લખ્યું હતું, માય ડિયર જીન, હું તને એટલો બધો ચાહું છું, એટલો બધો ચાહું છું, મને તારી કોઈ ભૂલ દેખાતી જ નથી. જ્યાં વાંચ્યું જીનની આંખોમાંથી આંસુ, ધોધમાર વરસાદ જાણે પડતો એવા આંસુના રેલા પડવા માંડ્યા. એ ઊભી થઈ જોન ને વળગી પડી. જોન, જેમ તારી ભૂલ થાય મારી એ ચિકાર ભૂલો થાય છે. હું એ તને ખૂબ હેરાન કરું છું, ન બોલવાનું બોલું છું, અને છતાંય તે તારી ડાયરીમાં એક પણ જગ્યાએ મારી મિસ્ટેક નથી બતાવી, મારા માઇનસ નથી બતાવ્યા. ઉપરથી તું એમ લખે છે, હું તને એટલો ચાહું છું કે મને તારી કોઈ ભૂલ નથી દેખાતી. વેન લવ ઇઝ થીક, યાદ રાખજો, વેન લવ ઇઝ થીક, ફોલ્ટ્સ આર થીન એન્ડ ફોલ્ટ્સ આર થીક, લવ ઇઝ. પ્રેમ જ્યારે ઘટ્ટ હોય છે ને ત્યારે ભૂલો પાતળી થઈ જાય છે, અને ભૂલો જ્યારે ઘટ્ટ હોય ને ત્યારે પ્રેમ પાતળો. તમે જોજો, હજી તો તમારે મેરેજ બાકી છે ને. હવે એ મેરેજ થવાના હશે ને ત્યારે 6 મહિના પહેલા, મેરેજના 6 મહિના પહેલા મમ્મા પપ્પાએ જેની સાથે તમારા એન્ગેજમેન્ટ, હવે તમે કોની હારે કરો છો એ આઈ ડોન્ટ નો, એ જે હશે તે, પણ એ મમ્મા પપ્પાએ જેની સાથે તમારા એન્ગેજમેન્ટ કરાવ્યા હશે અને તમે એને લઈને ફરવા નીકળ્યા હશો અને અચાનક એને ક્યાં કાંટો લાગ્યો હશે ને, ઓ માં આટલું બોલશે ને, શું થયું કરીને તમે આમ બેસી જશો રોડ ઉપર. એ રોડ પર ઊભી હશે, તમે બેસી જશો, પછી તમે તમારો રૂમાલ કાઢશો, આમ સાફ કરશો, એને પાટા પિંડી કરી આપશો, ડૉક્ટર પાસે લઈ જશો, પછી મેરેજ થશે. પછી બોલવા તો દો મને, આ તો 6 મહિના પહેલાની વાત છે. 6 મહિના પછી, મેરેજના 6 મહિના પછી ફરીવાર તમે નીકળવા ફરવા માટે ગયા રિવર ફ્રન્ટ ઉપર કે કાંકરિયા પર કે જ્યાં ત્યાં, અને એમાં વળી એને કંઈક વાગ્યું. એમ શું થઈ ગયું? ઓહો, બહુ વાગી ગયું, લાવ તારી પાસે રૂમાલ છે, એમ કરીને એનો રૂમાલ. સમજાણું તમને? 12 મહિનામાં કેટલો ફરક આવી ગયો. મેરેજ પહેલા પોતાનો રૂમાલ કાઢે, મેરેજ પછી એનો રૂમાલ, અને એના એક વર્ષ પછી જ્યારે પાછા નીકળ્યા ને પાછું વાગ્યું, ડોબી જોઈને ચાલતા હું થાય તને. પ્રેમ જ્યારે ઘટ્ટ હોય છે, પ્રેમ ભૂલો પાતળી થાય છે, અને ભૂલો જ્યારે ઘટ્ટ થઈ જાય છે પ્રેમ પાતળો. આ સ્નેહનો વૈભવ છે.
ભગવાન મહાવીર આખી જિંદગી સુધી એમણે સ્નેહ રાખ્યો. ગમે તેવો સર્પ હતો ને, સર્પ એ પણ ડંખ મારવા જ્યારે આવ્યો ને, ભગવાનની તાકાત હતી, એક ફૂંક મારે ને એને ઉડાવી શકતા હતા. એમણે ફૂંક ન મારી, એમણે આંખ ઉપરથી કરુણા વરસાવી. બુજ્જ બુજ્જ ચંડકોશિયા, તું બોધ પામ, તું બોધ પામ, એમ કહીને એને શાંત પાડ્યો. અને ચંડ કૌશિક જેવો સર્પ પણ શાંત. ચાહે મહાવીર, ચાહે પાર્શ્વનાથ, ચાહે કોઈ પણ તીર્થંકર હોય, જૈન દર્શનમાં તો ગૌતમ બુદ્ધ કે પછી ઈસુ ખ્રિસ્ત હોય, આ દુનિયાની અંદર જેટલા પણ મોટા મોટા મહાપુરુષો થયા છે, એમણે ઈંટનો જવાબ ક્યારેય પથ્થરથી નથી આપ્યો. ઈંટનો જવાબ પથ્થરથી નથી આપ્યો, પ્રેમથી આપ્યો છે. ઈશુએ કીધું ને, કોઈ તને એક થપ્પડ મારે ને તો તું શું કરજે, બીજો ગાલ આપજે. ભાઈ હજી ઈચ્છા હોય, આ ગાલ બાકી રહી ગયો છે, બીજી થપ્પડ એના પર લગાવ. ઈંટનો જવાબ પથ્થરથી ના હોય, ઈંટનો જવાબ પ્રેમથી આપવાનો હોય. આવો જિંદગીમાં સ્વર્ગ જો ઊભું કરવું હોય, ત્રણ વાત બરાબર યાદ રાખો. નંબર 1, સંસ્કારનો વૈભવ. નંબર 2, સંતોષનો વૈભવ. નંબર 3, સ્નેહનો વૈભવ. આ 3 જો તમારી પાસે હશે, આજે તમારી આસપાસ તમને સ્વર્ગ દેખાશે. અંગ્રેજીમાં બહુ સરસ વાત છે આ 3 માટે. સંસ્કારની વાત કીધી ને, તો સંસ્કારના વૈભવ માટે તમે આટલું જ બોલો. આ એક સૂત્ર લઈને જાઓ, હેલ્પ એવર, હર્ટ નેવર. સ્વર્ગ ઉતારવું છે, આ સૂત્ર છે. હેલ્પ એવર, કોઈને હેલ્પ કરવી હોય તો યુ આર એવર રેડી, બટ હર્ટ ઓકે. સંતોષનો વૈભવ, ગીવ એવર, એક્સપેક્ટ નેવર. ગીવ એવર જોઈએ છે તને, લે મારું લઈ છે. એક્સપેક્ટ નેવર, તમારે બીજા પાસે ક્યારે અપેક્ષા રાખવાની. અને નંબર 3, સ્નેહનો વૈભવ જો જીવનમાં લાવવું હોય તો નંબર 3, લવ એવર, હેટ નેવર. બીજાને પ્રેમ આપજો, ક્યારે કોઈને તિરસ્કાર નહીં કરતા. અને સ્નેહ માટે એક સૂત્રથી નહીં ચાલે, 2 સૂત્ર છે. પહેલું સૂત્ર, લવ એવર, હેટ નેવર, સ્માઇલ એવર, ક્રાય નેવર. હંમેશા કેવું જોઈએ, સ્માઇલી. મોબાઈલની અંદર ફટાક દઈને સ્માઇલી મૂકો છો, એવું સ્માઇલી નહીં, એવું સ્માઇલી નહીં, રિયલ સ્માઇલ. હંમેશા હંમેશા ખુશ રહો, ક્યારેય પણ ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે રોતલ નહીં બનો, તો તમારી જિંદગીમાં હર પળ હર ક્ષણ તમે સ્વર્ગમાં છો એવો અહેસાસ કરશો. આવું સ્વર્ગ તમને સૌને પ્રાપ્ત થાય. શિકાગો અમારા ઇન્ડિયન લોકો માટે કદાચ સ્વર્ગ માનતા હશે, પણ એમને કહું છું કે સ્વર્ગ કદાચ ફિઝિકલ સ્વર્ગ છે. હાર્ટલી તમારા ભીતરમાં જો તમારે સ્વર્ગનો આનંદ પામવો હોય તો તમારા જીવનમાં સંસ્કાર લાવો, તમારા જીવનમાં સંતોષ લાવો, અને તમારા જીવનમાં સ્નેહ લાવો, તો તમે પણ હાલતું ચાલતું મોબાઈલ હેવન તમે ખુદ બની જશો. આવું સ્વર્ગ તમને સૌને પ્રાપ્ત થાય એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા બોલાવી ઈચ્છા. સાહેબજી, શિકાગો વાળા કેટલાક પ્રશ્નોત્તરી કરવા માંગે છે, તમે સાંભળજો. પ્રશ્નોત્તરી માટે અહીંયા કોઈને પ્રશ્ન હોય તો. તમારે પણ પૂછવું હોય તો પછી પૂછજો. આપણે જનરલી લોકો તીર્થંકરને ભજવા કરતા દેવ દેવીઓને ભજે છે, પણ એ લોકો કંઈ આપી શકે નહીં તો શા માટે એમને ભજવાનું મન થાય છે? દેવ દેવીઓ
ને ભજવા કરતા ભગવાનને જ ભજવા જોઈએ. જે ભજે છે એમનું અજ્ઞાન છે, એમનો મોહ છે. એટલે હું ઘણી વાર કહું છું કે મોબાઈલ અને ટીવીમાં બહુ સરસ ફરક છે. તમારે કોઈ મેસેજ પહોંચાડવો છે, મોબાઈલથી પહોંચાડશો તો એકને પહોંચશે, બરાબર છે? અને એ જ મેસેજ કરોડોને પહોંચાડવો હશે તો શેમાં આપવાનો? ટીવીમાં. ભગવાન ટીવીની જગ્યાએ છે, દેવી દેવતા મોબાઈલની જગ્યાએ છે. બહુ બહુ તો કોઈ એકાદ દેવ સુધી તમારો જવાબ પહોંચશે. અને ભગવાન આગળ જો તમે પ્રાર્થના કરશો ને તો ભગવાનની સેવામાં કરોડો દેવી દેવતા છે, એમાંનો એક દેવ પણ જાગી જશે, તમારું કામ થઈ જશે. માટે ભગવાનની જ પાસે પ્રાર્થના કરવી જોઈએ, બાકી કોઈ દેવી દેવતા પાસે પ્રાર્થના કરવાની જરૂર નથી. એમનું આદર માન બહુમાન સાચવવું એની ના નથી. સાહેબજી, હજુ એક પ્રશ્ન છે. સાહેબજી, આપણાથી નાકોડા ભૈરવનાથને લેડીઝથી પૂજા ન થાય કે ઘંટાકરણ ન થાય તો ફોટામાં કેમ થાય? આપણી ઘરે ફોટો હોય તો આપણે એને વાસ્કે પૂજા કરીએ છીએ, તે કરાય કે ન કરાય? ફોટામાં તો હકીકતમાં દર્શન જ કરવાના હોય છે, પૂજા કરવાની હોતી જ નથી. કારણ કે મૂર્તિ છે એના ઉપર વિધિ વિધાન થયા છે, ફોટા ઉપર તો કોઈ વિધિ વિધાન પણ નથી થયા. તો મૂર્તિની જે જેન્ટ્સ છે એ દેવતની કરે, લેડીઝ છે એ દેવીની કરે, પદ્માવતી વગેરેની. માટે ફોટા વગેરેને તો ખાલી દૂરથી દર્શન જ કરવાના હોય છે. એટલે ડાકોડા ભૈરવનાથની મૂર્તિ છે મારી ઘરે તો લેડીઝથી એનાથી પૂજા ન થાય? ના, એના દૂરથી દર્શન કરવાના. ઓકે. સાચી, જૈન ધર્મ જ્ઞાન પ્રધાન ધર્મ છે કે ભક્તિ પ્રધાન ધર્મ છે? જૈન ધર્મ જ્ઞાન પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે, ક્રિયા પ્રધાન છે. જીવનની અંદર એકલા ઓક્સિજનથી પણ નથી ચાલતું, ઓક્સિજન પણ જોઈએ છે, હાઇડ્રોજન પણ જોઈએ. પાણી જોઈએ તો શેનાથી બને છે? H2O. હાઇડ્રોજન પણ જોઈએ ને ઓક્સિજન પણ જોઈએ. એવી જ રીતના જેમ અલગ અલગ ઘટકો દ્વારા એક વસ્તુ તૈયાર થાય અને એ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ, એવી જ રીતના એકલો જ્ઞાન પણ નથી ચાલતું, એકલી ક્રિયા પણ નથી ચાલતી. માટે એક બહુ સરસ મજાનું જૈન દર્શનમાં સૂત્ર છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષઃ. જ્ઞાન અને ક્રિયા. જેમ એક સ્કૂટર છે તો એના કેટલા વ્હીલ છે? એક વ્હીલથી ચાલે છે? નથી ચાલતું. એક સાયકલ છે, એના પણ બે વ્હીલ છે, નો ડાઉટ. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ. હવે એમાં પહેલાં શું જોઈએ એની જ્યારે વાત કરવાની હોય તો જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી ક્રિયા જોઈએ. બરાબર સમજણ આવે પછી એમાં જ્ઞાન મિક્સ કરવાનું. એટલે જ્ઞાન અને ક્રિયા બંને પૈડાથી જ ભગવાનનું શાસન ચાલે છે અને આપણે પણ શાસનને પામી શકીએ છીએ. સાહેબજી, હું સમસ્ત શિકાગો સંઘ તરફથી આપની ખૂબ ખૂબ આભારી છું. તમે અમને સ્વર્ગ પામવા માટેની સંસ્કાર, સંતોષ અને સ્નેહ રૂપી જે ચાવી આપી છે, હું આશા કરું છું કે અમારા સંઘના ભાઈ બહેનો એનો જરૂરથી ઉપયોગ કરીને પોતાના ઘરે જ કે પોતાની અંદર જ સ્વર્ગ ઉતારશે. અને આખા સંઘ વતી હું આપને વિનંતી કરું છું કે અમને આપની જ્ઞાન પ્રભાવનાનો લાભ ભવિષ્યમાં બી આપતા રહેજો, જેથી કરીને અમારા અહીંયા આગળ બી અમે એક ભારત જેવું તો નહીં પણ જેવું બને એવું સ્વર્ગ અહીંયા ઊભું કરી શકીએ. બહુ સરસ. અમે તો આ ભાવમાં કે આ લાઈફમાં શિકાગો નથી જ આવવાના, પણ હું ઘણી વાર કહું છું કે આજનો જમાનો હોમ ડિલિવરીનો જમાનો થઈ ગયો છે. હા, છાપાવાળો છાપું આપી જાય, દૂધવાળો દૂધ આપી જાય, શાકભાજીવાળો ભાજી આપી જાય, કપડાવાળો કપડાં આપી જાય. એવી રીતના શિકાગોવાળાને થયું કે અમે ઇન્ડિયા જઈએ એના કરતાં આ સિસ્ટમથી મારા સાહેબને શિકાગો લાવી દીધું અને એમણે ત્યાં આપણને લાવી દીધા. જેને જેને સમાચાર મળ્યા આજના પ્રવચનના, એ બધાએ એક જ વાત કરી. મેં કીધું મારો તો આ પહેલો પ્રયોગ છે,
મોદી સાહેબે તો આવી ઘણી કોન્ફરન્સ કરી લીધી છે, પણ આ બોધી સાહેબ પહેલો પ્રયોગ છે. અમારા ભરતભાઈનો ખૂબ આગ્રહ, આમાં જો આપણે સક્સેસ જઈએ તો પછી અમેરિકાના અલગ અલગ સ્ટેટ, ઓસ્ટ્રેલિયા, જાપાન, મલેશિયા, હોંગકોંગ, સિંગાપોર, બેંગકોક, આ બધું ફરવા જવાનું નથી હો આપણે, દુબઈ, આ બધી જગ્યાએ જૈનો બહુ મોટી સંખ્યામાં રહે છે, હજારોની સંખ્યામાં જૈનોનો ત્યાં વસવાટ છે. એમની ઈચ્છા હોય કે મારા સાહેબ ત્યાં સુધી ન આવી શકે તો કાંઈ નહીં, આ રીતના પણ ઘેર બેઠા પ્રવચન જો સાંભળવા મળતા હોય તો મારા સાહેબ અમને આવો લાભ જોઈએ છે. આજે અખતરો કર્યો છે, શિકાગોવાળાને પૂછું છું, કોઈ ખતરો નથી થયો ને? બિલકુલ નહીં સાહેબજી. વેરી ગુડ. તો ભવિષ્યમાં જ્યારે પણ આવા પ્રયોગ થશે ત્યારે જરૂરથી આપણે એનો લાભ ઉઠાવશું. એ જ શુભેચ્છા. સાહેબજી માંગલિક સંભળાવો. હા સાંભળો, બધા હાથ જોડો. નમો હરિયંતાણ નમો સિદ્ધાણ નમો હરિયંત નમો જણ નમો લે સભ સાવણમ એસો પંચન મુકાર સભ પાપણ સમંગળાણ સભ મળમ મોય મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલ ભદ્રાદ્ય જૈન ધર્મસ્તુ મંગલમ સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભિષ્ટાર્થ જૈન સર્વલબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામી જૈ નમઃ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્ય વંચિત વરદાતાર ઉપસર્ગાક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાસનમ. સાહેબજી ગુરુવંતન કરીએ. ઈચ્છામિ ખમા સમણો વંદ્યું જાવણી જાય નિસિહાય મત્થય વંદામિ. ઈચ્છામિ ખમા સમણો વંદ્યું જાવણી જાય નિસિહાય મત્થય વંદામિ. ઈચ્છકાર સુહરાય સુખ તપ શરીર નિરાબાદ સુખ સંજમ જાત્રા નિરોચોજી સ્વામી સાતા છેજી ભાત પાણીનો લાભ દેજોજી. ઈચ્છામિ ખમા સમણો વંદ્યું જાવણી જાય નિસિહાય મત્થય વંદામિ. ઈચ્છા કારણ સંદિશ ભગવાન અભુઠ્ઠિયો મી અભિંતર રાયમ ખામ્યું ઈચ્છમ ખામે મી રાયમ ચંકિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિણે વ્યાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાષાએ ઉભરી ભાષાએ ચંકિંચી મધ્ય વિનય પરિણામ સુમમ વા બાયરમ વા તુભે જાણા અહમ ન જાણમી તો સમિચ્છામી દુઃખડ. ઈચ્છામિ ખમા સમણો વંદ્યું જાવણી જાય ને સિહિ આય સંસ્કાર સંતોષ અને સ્નેહની આ ત્રિવેણી સંગમ સ્વર્ગની સીડી આપણા સૌના માટે બને એ માટે સાહેબજીએ ઘણો સુંદર બોધ આપ્યો. સાહેબના નામ પ્રમાણે જ એમના ગુણ છે, બોધ એટલે સાચું સમજણ, અને એનું આજે આપણને એક સુંદર અને મહા મહા આચરણ કરી શકીએ આપણે એવું એક સુંદર વાત આપણી સમક્ષ રજૂ કરી. આપણે ઘણા ઉપકારી છીએ, સાધુ ભગવાન આટલો વિહાર કરીને આપણા માટે ખાસ અહીંયા પધાર્યા. આપણે તો અહીંથી પાછા નીચે એસી રૂમમાં જઈને પાછા લેક્ચર ભરશું. સાહેબ પાછા આવા તડકામાં જ વિહાર કરીને એમના મકાને પાછા પધારશે. આપનો ઘણો આભાર સાહેબજી કે આપે આટલો સમય અમારા માટે કાઢી દરેક બાળકોના જીવનને એક સાચી રાહ અપાઈ. આમાંની કેટલી વાતો બી જો આપણે જીવનમાં ઉતારી શકીએ, સંતોષ અને સંસ્કાર એ પાયાના છે, અને એ સ્નેહને સાથે વણી અને જો આપણે પણ આ સ્વર્ગની સીડીને ચડી શકીએ તો આપણા જેવું ઉત્તમ કાર્ય કદાચ કોઈ નહીં હોઈ શકે. અહીંયા જ આપણો આ આપણું આ અહીંયાનું લેક્ચર પૂરું કરાવીએ છીએ. નીચે પાર્કિંગમાં ખાસ અત્યારે થોડીક અલ્પાહારની વ્યવસ્થા ગોઠવેલી છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને સૌ આમંત્રિતોએ નીચે પાર્કિંગમાં ખાસ પધારવું. પછી 10 વાગે આપણા રાબેતા મુજબના લેક્ચર શરૂ થશે. થેન્ક યુ. સૌથી પહેલા એક વિનંતી કરીશ દરેકે દરેક યુવાનોને, ગુરુ ભગવાન આપણા સૌની વચ્ચેથી પહેલા વિદાય લેશે અને ત્યારબાદ આપણે બધા જ સાથે મળી અને નીચે ઉતરવાનો પ્રયત્ન કરીશું.
હા એક મિનિટ, અહીંયા બેઠેલા યુવાનોમાંથી યુવતીઓમાંથી કાંઈ ક્વેશ્ચન હોય તો ઓનલી ફોર 5 મિનિટ્સ ગુરુ ભગવંતને આપ પૂછી શકો છો. આપના મનમાં કંઈ પણ શંકા હોય, સંદેહ હોય, 5 મિનિટ આપને. કોઈને પૂછવું હોય તો હાથ ઊંચો કરીને સાહેબને પૂછી શકો છો. અહીંયા આગળ છે, 1 મિનિટ અહીંયાથી પૂછાય છે. શ્રદ્ધાથી, શ્રદ્ધાથી શરૂઆત થાય છે અને ભક્તિથી પૂર્ણાહુતિ થાય છે. જન્મ્યા ત્યારે આ મમ્મી છે એવી શ્રદ્ધા આપી છે, આને મમ્મી કહેવાય, આ તારા મમ્મી છે. અને શ્રદ્ધા આવ્યા પછી સમજણ આવે, અને સમજણ આવે પછી છેલ્લે ભક્તિ આવે. એટલે આપણે આપણા મધર્સ, આપણા પેરેન્ટ્સ, આપણા વડીલોને આપણે ભગવાન માનીએ છીએ. શરૂઆત શ્રદ્ધાથી, એન્ડ ભક્તિ. દરેકની સાથે તમને વાત કરી કે સંસ્કાર કહેવાય, કોને કહેવાય, આને સંસ્કાર કહેવાય, આ મારા સંસ્કાર નથી, હું ડ્રિંક્સ નથી લેતો, હું નોનવેજ નથી ખાતો, હું આ નથી કરતો, તે નથી કરતો, આને શું કહેવાય, આ માઇનસ છે, આ નેગેટિવ છે, આ નહીં કરવું જોઈએ. એમ સંતોષ, મારી રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ, એથી વધારે હવે મારે દોડવું નથી, આ સંતોષ થયો. અને સ્નેહ, જ્યારે પણ ક્યાંક સંઘર્ષનું નિમિત્ત મળે ત્યાંથી હું દૂર થઈ જાઉં, એનું નામ સ્નેહ છે. એનાથી વિપરીત ન કરવું, એ બધું જ નેગેટિવ, જે બતાવ્યું એ કરવું એ પોઝિટિવ. એક મિનિટ, અવાજ નહીં, આ મોટો નહીં. કેટલા ટેમ્પરરી માઇનસ? ઓકે, શું કરવું જોઈએ ભાઈ? આ છોકરાનો સરસ ક્વેશ્ચન છે કે આપણા જીવનમાં ટેમ્પરરી કેટલાક માઇનસ આવે, ટેમ્પરરી, એનું રિસ્ટ્રિક્શન ન થતું હોય તો શું કરવું? પહેલી વાત એ છે, ટેમ્પરરી અને પરમેનન્ટ આ બે વચ્ચેનો ભેદ તમને ખબર છે ને, કામ ચલાવ અને કાયમ. તમે જેને ટેમ્પરરી કહો છો, એટ એ ટાઈમ જો તમે રિસ્ટ્રિક્શન નહીં મૂકો તો એ ટેમ્પરરી શેમાં ટ્રાન્સફર થશે? બરાબર છે. જેમ હમણાં તમને કીધું હતું કે એક વ્યસન જીવનની અંદર તમે કોલેજમાં આવીને ટેમ્પરરી શરૂઆત કરી, અને તમારા મા બાપ, તમારા પેરેન્ટ્સ, તમારા વડીલો જો તમારા પર કંટ્રોલ નહીં રાખે તો એ શેમાં ટ્રાન્સફર થઈ જાય? માટે ટેમ્પરરી જોઈએ ને, ટેમ્પરરી થાય ત્યારે જ રિસ્ટ્રિક્શન મૂકો. પહેલા જ દિવસથી તમારી બાઉન્ડ્રી બની જવી જોઈએ કે મારી લાઈફમાં મારે જો પ્રોગ્રેસ કરવો હોય, આ બધા જ માઇનસ મારા જીવનમાં ક્યારે પણ નહીં જોઈએ. આ પ્લસ વધે તો સારી વાત છે, માઇનસ એક કે નહીં, એક પ્લસ ઓછો થશે ચાલશે, પણ એક માઇનસ તમારી લાઈફમાં વધે એ તો હરગીજ ન ચાલે. ટેમ્પરરી પણ માઇનસ આવવું જોઈએ. ભગવાન જોડે શું માગવું જોઈએ? તારે શું જોઈએ છે કે ને પેલા? આમ જોવા જઈએ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે, ને આમ જોવા જઈએ તારો ક્વેશ્ચન બહુ અઘરો પણ છે. દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. ઘણી વાર તો એમ થાય કે ભગવાન ગમી જાય ને પછી ભગવાન પાસે કઈ માંગવાનું જ હોય નહીં. એક સંત હતા, બ્લાઇન્ડ હતા, અને એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન મને આંખ આપ, આંખ આપ, આંખ આપ. 3 વર્ષે એની પ્રાર્થના સાંભળી, આંખ મળી. એણે ભગવાનને જોયા, પાગલ થઈ ગયો, ક્યાં રૂપ, ક્યાં પ્રેમ. પછી ભગવાન પ્રસન્ન થયા કે તે મને યાદ કર્યો એટલે હું હાજર થયો, બોલ હવે શું જોઈએ છે? હવે કુછ નહીં છે. ભગવાન ગમી જાય ને પછી ભગવાન પાસે પ્રાર્થના કરવાનું જ બંધ થઈ જાય. ડિઝાયર ટુ બી ડિઝાયરલેસ, મને કોઈ ઈચ્છા જ ન હો એવી જ એક ઈચ્છા આપ. ભગવાન કહે છે હું પ્રસન્ન થયો છું, માટે તારે કંઈક માગવું તો પડશે જ, નહીં મુજે કુછ નહીં ચાહીએ, માંગના તો પડેગા. ભગવાન કે દર્શન કભી નિષ્ફળ નહીં જાતે. શું માગ્યું ખબર છે ને? એણે કીધું એક કામ કર, તારે આપવું જ છે ને, તો જે આંખ આપી છે પાછી લઈ લે. ભગવાન ખુદ વિચારમાં પડી ગયા, એક બાજુ તું 3 વર્ષથી આંખ માગતો હતો ને આજે આપી, તો તું કે છે પાછી લઈ લે? યસ. કેમ ખબર છે? તને જોયા પછી હવે આ દુનિયામાં કોઈને જોવાની ઈચ્છા જ નથી.
અને સતત તારી યાદ જો મારે રાખવી હોય ને અહીંથી ગયા પછી હું આ દુનિયાને જોઈશ તો એ દુનિયા મને યાદ આવશે. મારા દુનિયાને યાદ નથી રાખવી, કોને યાદ રાખવા છે? ભગવાનને. તો મેં મારી આખી લાઈફમાં એક ભગવાન સિવાય કોઈને જોયા નથી અને મારે ભગવાન સિવાય કોઈને જોવા પણ નથી. મારે ભગવાન તું મારી આંખ પાછી રહેજો. ભગવાને કીધું તથાસ્તુ. મારી વાત એ છે, ભગવાન જે દિવસે ગમી જશે તે દિવસે ભગવાન પાસે માંગવાનું બંધ થઈ જશે. અને જો ભગવાન પાસે તું માંગવાનું બંધ કરીશ ને તો આ એવા ભગવાન છે તારે જે જોઈતું હશે એ તને સામે ચડીને આપી દઈશ. યસ. આ યસ સમજવું શું, આ દુનિયાની અંદર બે ધારા ચાલશે. એક ધારા ટોટલી પશ્ચિમની ધારા છે કે જ્યાં કોઈ બાઉન્ડ્રી જ નથી, આગે બઢો આગે બઢો આગે બઢોની છે. અને એક ધારા આપણી પૂર્વની છે. પૂર્વને પશ્ચિમ સમજે છે ને, દિશા નથી કહેતો, દેશ કહી રહ્યો છું. પશ્ચિમના દેશો કે જ્યાં કોઈ ધર્મની વાત જ નથી, સંસ્કારની વાત જ નથી, એ એક જ વાત કરે છે આગે બઢો. અને પૂર્વ કે જ્યાં ઋષિઓ થયા, જ્યાં મુનિઓ થયા, જ્યાં સંતો થયા, જ્યાં ભગવાન થયા, એ કહે છે કે તમારી બાઉન્ડ્રી બનાવવી જ જોઈએ. જો બાઉન્ડ્રી નહીં હોય તમે આગળ કેટલા નીકળી જશો ખબર નહીં પડે. માટે તું પૂર્વમાં જન્મ્યો છે, માટે તારે પૂર્વને અનુસરવાનું હોય, તારી રિક્વાયરમેન્ટ જેટલી છે એના કરતાં થોડું વધારે રાખી તારે તારી બાઉન્ડ્રી બનાવવી છે. એક મિનિટ બેસી કેમ જાશ? અત્યારે તે શર્ટ પહેર્યું છે, ફૂલ બાયનું છે, બરાબર છે? હજી જરા આગળ લઈ જતો કેવું ફીલ થાય? એક બાજુનું, બીજી બાજુ નહીં, ખાલી એક જ બાજુનું તો કેવું ફીલ થાય? ઓડ ફીલ થાય. તું નીચે ઉતરે, તારું એક ચપ્પલ તને મળે ને બીજું ચપ્પલ કદાચ 9 નંબરના તારા ચપ્પલ હશે, એની જગ્યાએ બીજી પેર 11 નંબરની, એટલે તારા એક પગમાં 9 નંબર, બીજા પગમાં 11 નંબર, તને કેવું ફીલ થાય? ઓડ ફીલ થાય, બરાબર છે? જો બેવ પગમાં સરખા જોઈએ, બેવ હાથમાં સ્લીવ બરાબર જોઈએ, એવી જ રીતના તમારા જીવનમાં સંપત્તિ સુખના સાધન પણ તમને સેટ થાય એટલા જ જોઈએ. એથી જ્યારે વધારે થાય તો એક્સિડન્ટ થઈ શકે. યસ. આ સ્નેહ ના ઘણા બધા પ્રકાર છે. યસ. નહીં, આપણે ત્યાં 3 પ્રકારના સ્નેહ છે. એક દેવગુરુ અને ધર્મ સાથેનો સ્નેહ, એ પ્રશસ્ત સ્નેહ છે. નંબર 2 એક પરિવાર સાથેનો સ્નેહ, એ લાગણીનો છે. નંબર 3 આ દુનિયા સાથેનો જે સ્નેહ, એ તમે જે કહો છો એ અપ્રશસ્ત રાગનો સ્નેહ છે, એ ઓછો કરવાનો. પરિવાર સાથે જો પ્રેમ નહીં હોય તો પરિવારમાં ઘણા બધા ડિસ્પ્યુટ થઈ શકે, આ ડિસ્પ્યુટ એને ખોટા માર્ગે મોકલી શકે. માટે એક માં દીકરા ઉપર વાત્સલ્ય રાખે એને નહીં રાખવાનો. માં બાપ દીકરા ઉપર વાત્સલ્ય રાખે, દીકરો મા બાપની ઉપર ભક્તિ રાખે, ભાઈ પ્રત્યેનો પ્રેમ હોય, બેન પ્રત્યેનો પ્રેમ હોય, એ પ્રકારના સ્નેહની વાત છે. બસ જેને જેની સાથે જેટલું રાખવાનું હોય એટલો વ્યવહાર રાખવાનો છે. સમાજમાં આપણી જરૂરિયાત હોય એ મુજબની એની પૂર્તિ કરીએ, એ પણ એક સ્નેહનો પ્રકાર છે. એની બાઉન્ડ્રી બનાવવાની છે, એ તમારે ફીલ કરવાનું, નક્કી કરવાનું છે કે મારો સ્નેહ એટલો તો આગળ નથી જતો. જેમ કે ઘણા છોકરાઓ એક બેન ન હોય એટલે રક્ષાબંધન વખતે પોતે બેન બનાવે છે, એને એટલું જ કહેવાનું હવે આને બેન જ બનાવજો, બાયડી નહીં બનાવી દેતો. ઘણી વખત આવું થઈ જાય, બેનના નામે ચક્કરો ચાલુ થઈ જાય, તો આ સમાજની સાથેના બંધનમાં આટલી મર્યાદા રાખવાની છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દેવગુરુ સાથે, પરિવાર સાથે અને સમાજ સાથે ત્રણે સ્નેહમાં અંતર છે, એ અંતરની એમને પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. દૂર કરવું હોય તો શું કરવાનું? યસ, બહુ સરસ. આખા આખા ઓડિયન્સને લાગુ પડે એવો એક આ પ્રશ્ન છે કે જીવનમાં કોઈનું પણ અભિમાન ન આવે એના માટે શું કરવું જોઈએ. એક વાત બરાબર સમજી રાખજો, કદાચ તમે ક્રોધથી બચી શકો છો, માયાથી બચી શકો છો, લોભથી બચી શકો છો, રાગથી બચી શકો છો, અભિમાનથી નથી બચતા. આજકાલ અભિમાન કેટલા આટલા નાનો બાબલું હોય છે ને એને હોય છે. હા, આટલો ઘોડિયામાં સૂતો હોય ને તમે આમ કરો ને
એ કરતો એ જે ભેકડો તાણે છે ને એ એનો અહમ, બીજું કાંઈ નથી. તું મને એ બિચારું બોલી નથી શકતો એટલે એ ભેકડો તાણે. તું મને આંખ કાઢવા વાળો કોણ? એ બોલે છે. આ તમે સમજો કે ના સમજો એ વાત જુદી છે, પણ આટલા નાના બાબલાને પણ અભિમાનને જો દૂર કરવું હોય એક જ રસ્તો છે, એની સામે ક્રોધની સામે ક્ષમા, માયાની સામે સરળતા, લોભને દૂર કરવો સંતોષ, અહમને દૂર કરવો છે ઝૂકી જાઓ. ઝૂકી જાઓ, કોઈની પણ સામે ના પડો. તમારી ભૂલ હોય કે ના હોય, તમને કોઈ ખખડાવી નાખે, ઓકે. હું એમ કહું છું ભૂલ હોય ને ખખડાવે તો સારું જ છે ને, કે ભૂલ સુધરશે. અને ભૂલ નથી છતાં ખખડાવી તોય સારું જ છે. ભાઈ ભૂલ જ નથી તો પછી ખખડાવે કે ના ખખડાવે આપણને શું ફરક પડે? આ ભીતને સામે તમે ગમે તેટલી ગાળ આપો, ભીતને કાંઈ ફરક પડે? એમ ક્યારેક તમારા પર કોઈ ગુસ્સે થઈ જાય ને ત્યારે તમે ભીત બની જાઓ. વોલ, ચાઇના વોલ, અડગ બની જાઓ. કોઈ તમને ઝુકાવી ના શકે, પણ તમારા વડીલો સામે હંમેશા ઝૂકતા જાઓ. અહમને તોડવા માટે, અહંકારને તોડવા માટે નમસ્કાર. ભૂલ થઈ ગઈ, સોરી. દિવસમાં 108 વખત સોરી શબ્દ નીકળે છે કે નથી નીકળતો? સોરી, સોરી, થેન્ક યુ. આ બે શબ્દ જ બહુ અઘરા છે બોલવા માટે. કોઈએ સારું કર્યું તો એને શું કહેતા જાઓ? થેન્ક યુ. અને આપણી ભૂલ થઈ ગઈ તો? સોરી. આ આપણા અહમને તોડવા માટેનો રસ્તો. બોલ ભાઈ, શું હતું? તો ટેરેન, યસ, એક મિનિટ, એક મિનિટ. આ ભાઈનો એક સરસ મજાનો ક્વેશ્ચન છે છે. હવે આના પછી કોઈ ક્વેશ્ચન, હવે ટાઈમ પણ થાય તમારો. હા, હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આપણે લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર? પછી સેકન્ડ ટાઈમ આપણે પાછા જ્યારે મળશું ત્યારે તમારી આગળ ચલાવશું. આનો ક્વેશ્ચન છે કે એક બાજુ આપણે સંતોષની બાઉન્ડરી પણ બનાવીએ અને બીજી બાજુ કેટલીક સોશિયલ જવાબદારીઓ પણ હોય. એક વાર સમજી રાખો, ચાણક્યનું એક સૂત્ર છે, કૌટિલ્ય શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કે એના રચયિતા ચાણક્ય છે. ઇકોનોમિક્સ જે તમે ભણો છો ને એનું બેઝ ચાણક્ય છે એક બાજુ, અને જૈનોમાં આચાર્ય હરિભદ્ર સુરી થયા, એમણે પણ અર્થશાસ્ત્ર બતાવ્યું છે કે તમારું જે અર્નિંગ છે ને એના ચાર પાર્ટ પાડવા. કેટલા? ચાર. એક, વન પાર્ટ તમારા ફેમિલીને આપી દેવાનું ઘર ચલાવવા માટે. સેકન્ડ પાર્ટ તમારે શેમાં રાખવાનું? બિઝનેસ માટે. થર્ડ પાર્ટ તમારે સેવિંગ માટે રાખવાનું. થર્ડ એટલે કે 100 રૂપિયે 25 રૂપિયા તમારે ઘર ચલાવવા, 25 રૂપિયા બિઝનેસમાં, 25 રૂપિયા તમારે સેવિંગમાં મૂકવાના, અને જે 25 બચ્યા એમાંથી તમારે સોશિયલ જવાબદારીઓ ચલાવવા. જે પણ સોશિયલ કામ કરવાની ઈચ્છા છે એ તમારી જે કમાણી છે એમાંથી કરો. તમે એમ નહીં માનો કે મારે જેટલા જોઈએ છે એ પૂરા કરી દઉં પછી હવે હું સોશિયલ માટે કામ કરું, એવું નહીં. બેવ પેરેલલ ચલાવો, બેવ પેરેલલ, તો જ તમને મજા આવશે. માટે ભારતીય લોકો માટે આ બહુ મજાનું સૂત્ર છે. તમારા અર્નિંગના ચાર વિભાગ પાડો, એમાં સોશિયલ પણ આવી ગયું, તમારી સેલ્ફ પણ આવી ગઈ, તમારું ફેમિલી પણ આવી ગયું, તમારો બિઝનેસ પણ આવી ગયો. આ રીતે જો ચાલો તો જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં. હવે બેટા, આપણે નીચે અલ્પાહાર માટેની વ્યવસ્થા ગોઠવેલી છે. અહીંયા સમયની મર્યાદા, નવી બેચીસ પણ બધી આવે છે. અહીંયા આપણે અટકીએ, ફટાફટ નીચે પહોંચી અને આપણે સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કલમ પ્રધાનોત્તમ જૈનમ જય કિશન.